बात करें तो पालनपुर बनास डेरी खाते बनास कांठामां बननारी मेडिकल कॉलेज ने लेने राज्य आरोग्य मंत्री शंकरभाई चौधरीए प्रेस कॉन्फ्रेंस ने संबोधी हती त्यारे बनास कांठामां 700 बेडनी मल्टी स्पेशलिस्ट हॉस्पिटल नो जिला तेमज सरहदी राजस्थानना दर्दीओने लाभ मळशे त्यारे बनास कांठानी मेडिकल कॉलेज थी जिल्लामांथी डॉक्टरो तैयार थशे। પાલનપુર સિવિલના ખાનગીકરણની અટકળો અને વિરોધ વચ્ચે રાજ્ય આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી તમામ અટકળોનો અંત આવ્યો હતો। બનાસડેરી ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમંત્રીએ બનાસકાંઠામાં બનનારી 700 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલથી જિલ્લાનું પછાતપણું દૂર થશે અને જિલ્લાવાસીઓનું 50 વર્ષથી અધૂરું સપનું સાકાર થશે તેવી વાત કરી હતી। હાલ જિલ્લાની હોસ્પિટલમાં જે તબીબી સેવાઓ છે તે યથાવત રહેશે। હાલ સિવિલ હોસ્પિટલમાં 600 ઓપીડીની આવશ્યકતા રહેશે જે આગામી 5 વર્ષમાં 1200ની થશે। મેજર અને માઇનર ઓપરેશન થિયેટરોને આઈસીયુ ફેસિલિટી વધશે જ્યારે ઇમરજન્સી સારવાર 10 બેડથી શરૂ થઈ 5 વર્ષ તથા 25 બેડની બનશે જ્યારે પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ 100થી વધીને 372 જેટલા થશે। જોકે જિલ્લાવાસીઓને ટૂંક સમયમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ સારવાર મળી રહેશે જ્યારે હાલ સિવિલમાં જે 220 બેડની સુવિધા છે એ નવી મેડિકલ કોલેજમાં 650 બેડની સુવિધા પ્રાપ્ત થશે જ્યારે સિવિલ હોસ્પિટલમાં મળતી સગવડો સરકારની જેમ ટ્રસ્ટ પણ આપશે કોઈ સવલત બંધ નહીં કરાય। આરોગ્યની દ્રષ્ટિથી 700 બેડની હોસ્પિટલ જ્યારે મેડિકલ કોલેજનું કાર્યરત થાય સ્વાભાવિક રીતે કે સારવાર લેવાવાળા સ્થાનિક લોકોને સ્પેશિયાલિટીની અને સુપર સ્પેશિયાલિટી સુધીની સુવિધા તેની અંદર મળી। બીજું સાથે સાથે એક પણ છે કે અહીંયા ફ્યુચર અને બાકીના જે સ્પેશિયલ ડૉક્ટર્સ જે અહીંયા આગળ આવશે બધા તો સ્પેશિયાલિટી ડૉક્ટર સારવારની બાબતમાં તેનો પણ ફાયદો થશે। એકનું મેં પણ જે મેડિકલ કોલેજની અંતર્ગત જે જે એમસીઆઈના નોંધ તમારે જોઈએ તે પણ અહીંયા પૂરો કરવાના થાય જેને કારણે તેની પણ સારવાર લોકોની ઘણી વધી મળશે। વધુમાં રાજ્ય આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મારો આશય સિવિલનું ખાનગીકરણ કરવાનો નથી, મેં સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ટ્રસ્ટમાંથી ટ્રસ્ટી તરીકે રાજીનામું આપ્યું છે જ્યારે આ મેડિકલ કોલેજ સ્વર્ગસ્થ ગલબાભાઈ ટ્રસ્ટને ફાળવાય છે, પરંતુ જિલ્લાને ઝડપથી મેડિકલ કોલેજ મળી રહે અને એ આશયથી સરકાર પાસેથી પાલનપુર સિવિલ 5 વર્ષના હાડા પેથીટી મેળવે છે જ્યારે પાલનપુરના મોરિયા પાસે મેડિકલ કોલેજનું 10 માળનું આધુનિક બિલ્ડિંગ બની રહ્યું છે। મારો આશય જિલ્લાનું પછાતપણું દૂર કરવાનો છે। સુનિલ પરમાર, CN24 ન્યૂઝ, પાલનપુર।